धोरण पहलू विषय रमीए करिए अने सीखिए। धोरण पहलू एमां आजे आपणे चिंटूनी वार्ता चिंटू विषेनी वार्ता करीशुं। आ चिंटू नामनो छोकरो छे, आ एनी मम्मी छे। तो चिंटूने कपड़ा पहेरवानो खूब ज कंटाळो आवतो होय छे, तो ई हमेशा कपड़ा पहेरतो नथी, खाली गंजी अने चड्डीमां ज होय छे। तो एनी मम्मी एने उठाड़वा आवे छे अने कहे छे, आ छोकराने तो कपड़ा पहेरवानो खूब ज कंटाळो आवे छे। पछी चिंटूना भाई बहेन आवे छे, बहन भाईने कहे छे, चल आपणे भाई जादુનો ખેલ જોવા જઈએ। તો ભાઈ કહે છે, આ ચિંટુનું શું કરવાનું? તો કહે છે, એને એમ જ સુવા દે। પછી બંને જાદુનો ખેલ જોવા જતા રહે છે। પછી ચિંટુ ઉઠે છે અને ચિંટુ મમ્મીને પૂછે છે, મમ્મી મમ્મી ભાઈ બહેન ક્યાં ગયા? તો મમ્મી કહે છે, એ તો જાદુનો ખેલ જોવા ગયા। તો ચિંટુ મમ્મીને કહે છે, મને કેમ ના ઉઠાડ્યો, હું પણ જાત ને। તો મમ્મી શું કહે છે, તું તો હંમેશા કપડાં વગરનો હોય છે, તને તો કપડાં પહેરવાનો કંટાળો આવે છે, એટલે તને મૂકીને જ એ લોકો જતા રહ્યા। મમ્મી એને કહે છે, કપડાં પહેર। તો ચિંટુ શું કહે છે, ના ના હું કપડાં નહીં પહેરું, તું મને કપડાં નહીં આપ, હું પહેરીશ જ નહીં। તો મમ્મી શું કહે છે, તો પછી તને કોઈ કસે લઈ જશે નહીં। પછી ચિંટુ સમજી જાય છે અને ચિંટુ મમ્મીને કહે છે, મમ્મી મમ્મી મને કપડાં જલ્દી આપ, હું કપડાં પહેરીને ભાઈ બહેન પાસે જાઉં છું। પછી ચિંટુ એની આ આદત સુધારે છે। તો આ સ્ટોરીમાં આ વાર્તામાં શું છે, કપડાં વિશે છે। કપડાં હંમેશા આપણે શરીરે પહેરવા જોઈએ, કપડાંથી આપણું શરીર શોભાય છે। ઓકે।